साबरकांठा जिल्लाना प्रांतिज खाते आवेल सर्जन फाउंडेशन द्वारा जीवन कौशल्य तालीम केंद्र खाते ब्यूटी पार्लर सेमिनार योजायो हतो। प्रांतिज बजार चौक विस्तार में आवेल सर्जन फाउंडेशन द्वारा जीवन कौशल्य तालीम केंद्र खाते ब्यूटी पार्लर सेमिनार नो आयोजन करवामां आव्युं हतुं, जेमां तालीममांथी बहेनोने पोताना ब्यूटी पार्लरमां कई रीते शरूआत करवी તે વિશેનું વિશેષ માર્ગદર્શન બ્યુટી પાર્લરના નિષ્ણાત નૈયાબેન પંચાલ તથા વિજયભાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે અજયભાઈ દ્વારા પણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। તો પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર, બ્યુટી પાર્લર ઇન્સ્ટ્રક્ટર નેહાબેન ભટ્ટ, સીવણ ક્લાસ ઇન્સ્ટ્રક્ટર સબાનાબેન ગોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા। જય રાવલ, ZSTV પ્રાંતિજ। સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ જે અમારું અહીંયા ચાલે છે, બહેનો માટે અહીંયા અમે જે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર નામે જે સંસ્થા અહીંયા શરૂ કરેલ છે, એમાં બહેનોને અમે સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટની બધી જે તાલીમો આપીએ છીએ, એમાં બ્યુટી પાર્લરની બહેનો તાલીમ લીધા પછી રોજગારી મેળવે, કંઈક નવું શીખે બ્યુટિશિયનને લગતું, એ માટે અમે આજે અહીંયા એક સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં અમદાવાદથી નૈયાબેન કરીને એક બ્યુટિશિયન આવે છે, હેર કટિંગ માટે વિજયભાઈ આવે છે, જેઓ આ બહેનોને તાલીમ લીધા પછી પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરવું હોય અથવા પ્રોફેશનલી એ લોકોના કામ કરવું હોય તો શું જાણવું જોઈએ, શું જાળવવું જોઈએ, શું શીખવું જોઈએ, એના માટેનું એક આખું આયોજન અહીંયા અમે આજે કર્યું છે, જેમાં લગભગ અત્યારે કોરોનાને ધ્યાનમાં રાખી અમે બહુ સંખ્યા ભેગી નથી કરી, પણ 20 બહેનો આજે અહીંયા અમે એના માટે અહીંયા બોલાવેલી છે। એ લોકોના આજે આખો દિવસ દરમિયાન પાર્લર અંગેનું આખું અમે એક સેમિનારમાં એમને વધારાનું એક જ્ઞાન આપવા માટે આજે એક પ્રયત્ન કર્યો છે। અને એ સિવાય દર રવિવારે અમારે અહીંયા આંખની તપાસ તો જે ચાલે છે એ આજે પણ સારી રહી। આજના દિવસે રવિવારે એમાં પણ અમે લગભગ આજે 45 દર્દીઓની રાહત દરે તપાસ કરી, અને એમાંથી મોતિયાના જે દર્દીઓ નીકળ્યા છે 8 દર્દીઓ, એમને પણ અમે ઈડર આત્મવલ્લભ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીશું। આ પ્રમાણે આજના જે અમારો આખો પ્રોગ્રામનું જે છે એ આ રીતનું આયોજન છે।